અમદાવાદથી સમાચાર. શાહીબાગ દુર્ઘટના બાદ એનઓસીને લઈને કડક વલણ અપનાવાઈ રહ્યું છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસીને લઈને એએમસી કાર્યવાહી કરશે. 608 હાઈરાઇઝ બિલ્ડિંગના ગટર, પાણી અને વીજ જોડાણ કાપવામાં આવશે. આગામી 16 જાન્યુઆરીથી આ ઝુંબેશ શરૂ થશે. 608માંથી 24 બિલ્ડિંગની સૌપ્રથમ યાદી તૈયાર છે. વારંવાર નોટિસ થતાં એનઓસી નહીં લેનારાને હવે જેલની સજા થશે. એનઓસી નહીં લેનારા સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને જેલ થશે. કોર્પોરેશનની કાર્યવાહીથી લગભગ 24,000 કુટુંબને અસર થશે. વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દર્શિલ રાવલ. દર્શિલ, આ કોઈ મામલો શું છે? કયા કયા બિલ્ડિંગ્સ પર અસર થઈ શકે છે અને કોને સીધી નોટિસ અને આગામી સમયમાં કાર્યવાહી એમસી તરફથી કરવામાં આવી શકે છે? વિધિ, પૂર આવે અને પછી પાળ બાંધવી આ કોર્પોરેશન માટે આ કહેવત ક્યાંક દત્તક લીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે જ્યારે પણ કોઈ મોટી ઘટના બને છે, આકસ્મિક ઘટના બને છે, તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તેનું ફાયર વિભાગ અને તેનું એસ્ટેટ વિભાગ, આ ત્રણેય વિભાગ જે છે તેઓ હરકતમાં આવે છે અને બિલ્ડિંગો સામે કાર્યવાહી હાથ ધરે છે. જે પ્રકારે આપણે જોયું વિધિ કે ગોતામાં જે આગ લાગી હતી જેમાં એક બાળકીનું મોત થયું, આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું. હાઈકોર્ટમાં પણ આ મેટર ગઈ કે જેમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢવામાં આવી અને હવે કોર્પોરેશન એનઓસી બાબતે હરકતમાં આવ્યું છે અને જે બિલ્ડિંગોએ એનઓસી નથી લીધી અથવા કરાવી છે તેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ કાર્યવાહી કરશે. વારંવારની નોટિસ છતાં પણ એનઓસી ના લેનારા સામે હવે કડક વલણ એએમસી અપનાવશે.